જય સ્વામિનારાયણ. જેડેસ ટીવીમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જેડેસ ટીવીના માધ્યમથી આપણે અલગ અલગ તહેવારોની માહિતીની સાથે સાથે અલગ અલગ જે ચરિત્રો છે ભગવાનના, અલગ અલગ તહેવારો, એ દરેકની માહિતી આપણને આ ચેનલ દ્વારા પ્રાપ્ત થવાની છે. ફરીવાર જેડેસ ટીવી દ્વારા આપ સર્વેનું સ્વાગત છે. ભારતીય હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર ભગવાને અનેક ચરિત્રો કરી, ભગવાને અનેક ચરિત્રો દ્વારા હજારો લાખો કરોડો મનુષ્યોને એ સત્સંગનો માર્ગ આપી અને સત્સંગના માર્ગ પછી ભગવાનને સન્મુખ જવાનો એક નાનકડો અવસર એ ભગવાને પ્રાપ્ત કરાવ્યો છે. આ દુનિયામાં એવું કહેવાય છે કે ભગવાને તહેવારો અને ઉત્સવો એટલા માટે બનાવ્યા છે કે નાનામાં નાનો જીવ એ ભગવાનને સન્મુખ જાય અને એ તહેવારના માધ્યમથી ભગવાનને નજીક જઈ અને ભગવાન એનું કલ્યાણ કરે એવા આ બધા તહેવારો છે. આપણે બધાએ જે મહિનામાં અત્યારે હાલમાં શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો કહેવાય અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે રક્ષાબંધન નાળિયેરી પૂનમ કહેવાય. એવું કહેવાય છે કે રક્ષાબંધનની પાછળ તો ઘણા બધા ઇતિહાસ થઈ ગયા છે. સંતો અને શાસ્ત્ર દ્વારા ઘણું બધું સાંભળવા મળ્યું છે. રક્ષાબંધનના દિવસે બધાને ખબર હશે કે એક બહેન પોતાના ભાઈના જમણા હાથમાં એક નાનકડું સૂતરનું તાંતળું કહેતા રાખડી બાંધે, જેને રક્ષા પણ કહેવાય. તો દુનિયામાં એવું કહેવાય છે કે એક ભાઈ એ પોતાના જમણા હાથમાં બાંધેલું સૂતરનું તાંતળું, એ રાખડીમાં એવી તો કેવી તાકાત હશે કે આજીવન પોતાની બહેનનું રક્ષણ કરી શકે. ત્યારે સંતો અને શાસ્ત્ર એવું કહે છે કે ભલે એ સૂતરનું તાંતળું છે પણ એ ભાઈ બહેનનો પ્રેમ છે. આ દુનિયામાં દીકરા અને માનો પ્રેમ, દીકરા અને બાપનો પ્રેમ, દીકરી અને બાપનો પ્રેમ, એક ગુરુ અને શિષ્યનો પ્રેમ, એક પુરુષ અને સ્ત્રીનો પ્રેમ, આ બધાએ પ્રેમ કરતાં પણ સૌથી વધારે ઉચ્ચ કોટીનો પ્રેમ હોય તો એ માત્ર ને માત્ર ભાઈ અને બહેનનો પ્રેમ છે. આ દુનિયામાં આપણે બધા જાણીએ છીએ કે ભાઈ બહેન જેના ઘરમાં હોય, જેના ઘરમાં દીકરો અને દીકરી હોય, એ ઘરને સ્વર્ગ કરતાં પણ ઉચ્ચ કોટીનું કહેવાય. કારણ કે જેના ઘરમાં એક દીકરી હોય એ લક્ષ્મી જેવું ઘર છે અને જેના ઘરમાં દીકરો હોય એ રામાયણ એમ કહે છે કે એ ઘર તો રામ જેવું ઘર છે. એટલે ઘરમાં દીકરો અને દીકરી હોવા એ જરૂરી છે. સાથે સાથે એ દીકરો દીકરી હોય, એ દીકરા દીકરીનો જે પ્રેમ, એ ભાઈ બહેનનો જે પ્રેમ છે એ અદ્ભુત ને અલૌકિક પ્રેમ છે. શાસ્ત્રકારો એમ કહે છે કે ભાઈ બહેનના પ્રેમને આજ દિવસ સુધી કોઈ સમજી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે મથુરામાં, એ યુપીમાં જે મથુરા છે, એ મથુરામાં એક નદી છે જેનું નામ યમુના છે, જેનું નામ જમના છે. એ જમના અને આપણા યમરાજ આ બંને ભાઈ બહેન છે. આજે પણ દુનિયામાં એવું કહેવાય છે કે હજારો કરોડો વર્ષો થઈ ગયા, આજે પણ ભાઈબીજના દિવસે યમુના નદીને કિનારે મેળો ભરાય છે. આજે પણ એવું કહેવાય છે કે એ યમરાજા પોતાની બહેનના ઘરે આવે અને ભાઈ બીજ મનાવે છે. કેમ? કારણ કે ભાઈ બીજ અને રક્ષાબંધન એ ભાઈ બહેનનો પ્રેમ છે. આજે પણ રક્ષાબંધનના દિવસે ઘણા બધા ભાઈઓ દૂર રહેતા હોય તો બેન એને પોસ્ટ કાર્ડના માધ્યમથી, એ કુરિયરના માધ્યમથી એ પોતાના ભાઈને રાખડી પહોંચાડે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં ઘણા બધા કલ્ચરમાં ઘણા બધા છોકરા છોકરીઓ બહાર પરદેશ રહેતા હોય તો દરેક છોકરીઓને એમ થાય, બહેનને એમ થાય કે મારા ભાઈને હું રાખડી મોકલાવું. તો પોતાનો ભાઈ પરદેશ રહેતો હોય તો પરદેશ પણ એ પાર્સલ કરીને પણ પોતાના ભાઈને રાખડી મોકલાવે. બાકી રાખડીની કિંમત શું? 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. પણ એ 15-20 રૂપિયા કરતાંય એ બહેનના હૃદયમાં જે ભાવ છે કે એ રક્ષાબંધન આવે ને હું મારા ભાઈને રાખડી બાંધું. રક્ષાબંધનની પાછળ તો ઘણી બધી કથાઓ છે. એમાં એક કથા એવી છે કે એક સમય આકાશમાં દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને દેવતાઓ અને દાનવોના યુદ્ધની વચ્ચે એ રાક્ષસો જે છે, દાનવો છે, એ યુદ્ધમાં જીતવા લાગ્યા. જીતતા ઇન્દ્રના આસન સુધી પહોંચી ગયા. આ બાજુ જે ઇન્દ્ર આદિક દેવતાઓ છે એ બધાએ પોતાના ગુરુ એવા બૃહસ્પતિજી પાસે ગયા. બૃહસ્પતિ બધા ભેગા મળી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે હે પિતામહ, હવે અમારું શું થશે?
હવે અમારું શું થશે, આ બધા રાક્ષસો અમારા ઉપર ચડાઈ કરે છે અને રાક્ષસો ચડાઈ કરશે તો અમારું ઇન્દ્રાસન જતું રહેશે, સ્વર્ગ જતું રહેશે, દેવતાઓનું રાજ જતું રહેશે, અમે શું કરીએ? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે રાજન, હે ઇન્દ્ર, આ દુનિયામાં તારી પાસે શક્તિ છે, પણ તારી પાસે જે શક્તિ છે એ કાફી નથી, એના કરતાં પણ તારે વધારે શક્તિશાળી બનવું પડશે. તો કેવી રીતના, કંઈ તપ કરું કે જપ કરું વ્રત કરું? ત્યારે બ્રહ્માજી કહે છે ના, તપ કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી, અરે ઉપવાસ કરવાની પણ જરૂર નથી તારે. તો કે શું કરું? તો કે તારી જે પત્ની છે એ પત્નીને, જે ઇન્દ્રાણી છે, ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી, એ ઇન્દ્રાણીને કહેજે કે પોતાના હૃદયનો ભાવ એક સૂત્રના તાંતણમાં બાંધી દે અને એ ભાવ, એ પ્રેમ તારા જમણા હાથમાં બાંધે, એટલે જા, તને યુદ્ધમાં કોઈ જીતી શકશે નહીં. અને એ ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણીએ, એવું કહેવાય છે, પહેલી વાર પોતાના પતિ, એ પતિ પરમેશ્વર એવા ઇન્દ્રદેવની જમણા હાથમાં એક સૂતરનું તાંતણું તૈયાર કરી અને હાથમાં બાંધ્યું, અને એ વખતે દેવ અને દાનવોનું યુદ્ધ થયું અને એમાં દેવતાઓનો વિજય થયો. એક સૂતરના તાંતણામાં એટલી બધી તાકાત છે કે એ ભાઈ હજારો લાખો કરોડો મનુષ્યોની સાથે યુદ્ધ કરી શકે એટલી તાકાત એમાં રહેલી છે. હમણાં હું થોડા દિવસ પહેલા એક પેપરમાં કંઈક નાનકડી એડ વાંચતો હતો, એમાં એવું હતું કે એક છોકરો જમ્મુ કાશ્મીરમાં મિલિટરીમાં, એ ત્યાં જવાન છે અને ત્યાં રહે છે, એનું ઘર મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં એના મા બાપ, બે બહેનો, એક નાનો ભાઈ, આ બધા ત્યાં રહે છે અને પોતે જમ્મુ કાશ્મીરમાં ત્યાં શ્રીનગરમાં રહે છે અને ત્યાં આપણી બોર્ડરની રક્ષા કરે છે. તો એને એક નાનકડો લેખ લખ્યો કે દર વર્ષે મારી બે બહેનો મને બે રાખડી મોકલે છે, એ રાખડીને હું બાંધું છું અને એ રાખડીને આખું વર્ષ એ તૂટે નહીં એની હું માવજત રાખું છું, અને રોજ હું એ જ્યારે ઉઠું સવારમાં ત્યારે એ પ્રમાણે ઉઠું છું કે આજે મારે યુદ્ધ કરવાનું છે અને યુદ્ધમાં મારે હજારો જે દુશ્મનો છે એને મારે મારવાના છે. આમ રોજ સવારમાં ઉઠે, રોજ સવારમાં ઉઠી પોતાની બંને બહેનોની રાખડી જોવે અને રાખડી જોઈ અને પોતે બોર્ડર ઉપર તૈયાર રહે છે. એ પોતે લેખમાં એવું લખે છે કે આટલા આમ કરતાં 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 15 વર્ષ પૂરા થયા અને 15 વર્ષ સુધી મેં એ બોર્ડર ઉપર રહી અને હજારો દુશ્મનોને માર્યા અને મારતો ગયો અને મારી બે બહેનોને યાદ કરતો ગયો કે મારી બે બહેનોએ મને જે રાખડી બાંધી છે એ રાખડીમાં એટલી તાકાત છે. આપણે બધાએ ખાલી અત્યારના જમાનામાં જોયા જઈએ તો અત્યારે ફેન્સી ને ચાઇનીઝ ને એ બધી રાખડીઓ નીકળી છે, લોકો એ બધાએ બાંધતા હોય છે. નાના છોકરા છોકરી હોય તો નાની બહેનને હું, એક નાનો ભાઈ છે તો એને એવી રાખડી બાંધું, પણ એ બહેનના હૃદયમાં એવો ભાવ હોય છે કે મારા ભાઈને કંઈ થાય નહીં, અને એ ભાઈના હૃદયમાં એવો ભાવ હોય છે કે મારી બહેનને હું કંઈ થવા દઉં નહીં. આવો સુંદર મજાનો ભાવ એ રક્ષાબંધનો છે. સાથે સાથે શાસ્ત્રમાં બીજી પણ ઘણી બધી કથાઓ છે, એમાં એક કથા વામન અવતારની છે. ભાગવતમાં વામનજીના અવતારની કથા આપણે બધા જાણીએ છીએ કે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રહે, એ બલિરાજાને ત્યાં જાય, બલિરાજાને ત્યાં જઈને 3 ઢગલા પૃથ્વી માગે. ભગવાનની આજ્ઞાથી બલિરાજાએ 3 ઢગલા પૃથ્વી આપવાનું વચન આપ્યું. 2 ઢગલામાં તો ભગવાને બધું લઈ લીધું, 3જું ડગલું માગવા ગયા ત્યારે પોતાનું માથું ધરવી દીધું અને એ વખતે ભગવાન પ્રસન્ન થયા. એટલે ભગવાન કહે છે માગ માગ, તારે જોતું હોય તે માગ. ત્યારે ભગવાનને કહે છે પ્રભુ હું પાતાળમાં, એ પાતાળ લોકમાં રહું અને તમે મારી જોડે રહો. ત્યારે ભગવાન કહે છે તથાસ્તુ. ભગવાન નારાયણ પોતાનું ધામ મૂકી અને એ બલિરાજાને ત્યાં રહેવા લાગ્યા. આ બાજુ લક્ષ્મીજીને થયું કે ભગવાન મને મૂકીને જતા રહ્યા, હવે હું એકલી કેમ રહું? એટલે એ વખતે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે હું પણ કંઈક છળકપટ વડે કરીને મારા પતિને પાછા ભગવાનને લઈ આવું. એટલે લક્ષ્મીજીએ એક સ્ત્રીનું રૂપ ધારણ કરી અને બલિરાજાને ત્યાં ગયા અને બલિરાજાને ત્યાં જઈ એના હાથ ઉપર, જમણા હાથ ઉપર એક રાખડી, એક સૂતરનો તાંતળું બાંધી અને કહે છે ભાઈ આજથી તમે મારા રાખડી ભાઈ છો, આજથી તમે મારા ભાઈ છો, તમારા હૃદયમાં જે પણ હોય એ મને કહો. ત્યારે બલિરાજા રાજી થયા. બલિરાજા કે આજથી તમે મારા બેન, તમારે જે જોતું હોય તે માગો. ત્યારે લક્ષ્મીજી કહે છે માગવું આપવું પડશે. બલિરાજા કહે છે જીવ કહો તો જીવ પણ આપી દઉં. એ વખતે લક્ષ્મીજી કહે છે બીજું તો કાંઈ નહીં, પણ આ તમારા પહેરેદાર છે ને, જે રક્ષક છે એ ભગવાન નારાયણ, એ મને આપી દો. અને એ વખતે લક્ષ્મીજી પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા
અને બલિરાજાએ લક્ષ્મીજી અને ભગવાન નારાયણના પગમાં પડીને કહે છે, પ્રભુ આ તો તમારી અલૌકિક માયા છે, પણ પ્રભુ યાદ રાખજો આ ભાઈ બહેનનો પ્રેમ છે. લક્ષ્મીજીએ મને ભાઈ બનાવ્યો, મેં લક્ષ્મીજીને બેન બનાવ્યા, એટલે બેન જે માગે એ મારે આપવું પડે, એટલે મેં આપી દીધું છે. એમ કહી અને ફરીવાર ભગવાનના ચરણમાં પડે છે. એટલે ભાઈ બહેનનો પ્રેમ એ માત્ર વસ્તુ માટેનો પ્રેમ નથી કે રક્ષાબંધનનો દિવસ આવે એટલે એક ભાઈના હાથમાં રાખડી બાંધે અને બેનને જે જોતું હોય તે આપે. ભાઈ બહેનનો પ્રેમ તો અદ્ભુત ને અલૌકિક છે. આપણે ચિત્તોડગઢની વાત કરીએ તો ચિત્તોડગઢમાં બાદશાહ હુમાયુ એ દિલ્હીથી યુદ્ધ કરવા માટે આવ્યો, પોતાનું હજારો કરોડો લાખો સૈનિકોને લઈ અને દિલ્હીથી ચિત્તોડગઢ ઉપર ચડાઈ કરવા આવ્યો. અને એ વખતે રાણા સાંગાનું મૃત્યુ થયું અને એની પત્ની કર્મવતી, એ કર્મવતી વિધવા હતા, યુવાન અવસ્થા વિધવા થયેલા. એટલે કર્મવતીને થાય છે કે હમણાં હુમાયુ યુદ્ધ કરવા માટે આવશે અને એ યુદ્ધમાં અમારી પાસે તો બહુ ઓછા સૈનિકો છે, અમારું મૃત્યુ થશે અને એ બાદશાહ હુમાયુ આ ચિત્તોડગઢ ઉપર ચડાઈ કરશે, હવે અમે શું કરીએ. એ વખતે કર્મવતીએ બહુ મનમાં વિચાર કરી, એક નાનકડો પત્ર લખ્યો અને પત્રની અંદર એક નાનકડી રાખડી મૂકી અને જાતે પત્ર લઈ અને હુમાયુના ત્યાં તંબુમાં ગઈ અને ત્યાં જઈને કહે છે કે લો આ પત્ર તમારા માટે. પત્રમાં લખેલું હતું કે આજથી હું મન કર્મ વચનેથી આજથી તમને હું મારા ભાઈ તરીકે માનું છું, આજથી તમે મારા ભાઈ, એમ કહી અને હાથમાં રાખડી બાંધી દે છે. અને ત્યારે હુમાયુ કહે છે, બેન તમારે માગવું હોય તે માગો. ત્યારે કર્મવતી કહે છે કે બસ બીજું મારે તો કાંઈ જોતું નથી, બસ અમારું રાજ છે, રાજને એમને એમ રહેવા દો, અમારે બીજું કાંઈ જોતું નથી. અને એ વખતે બાદશાહ હુમાયુ કહે છે કે બેન ચિંતા કરો નહીં, આજથી આ રાજ્ય મારે પણ જોતું નથી અને આ રાજ્ય ઉપર કોઈ ચડાઈ કરવા આવશે એને અમે અમારા સૈનિકો વડે કરીને મારશું, પણ તમારા રાજ્યને ઊની આંચ પણ આવવા દેશું નહીં. એવું કહેવાય છે કે એ પછી તો ઘણા બધા રાજાઓ ચિત્રગઢ ઉપર ચડાઈ કરવા આવ્યા, પણ બાદશાહ હુમાયુએ કોઈને આવવા દીધા નહીં. આવો સુંદર મજાનો ભાઈ બહેનનો અલૌકિક પ્રેમ છે. સિકંદરની પણ નાનકડી વાત છે કે સિકંદરને પોરસ, આપણો ભારતનો એક રાજા પોરસ, એ યુદ્ધ કરવા માટે જાય અને એ યુદ્ધમાં સિકંદર હારવાની તૈયારીમાં હોય છે. એ વખતે સિકંદરની પત્નીને ખબર હતી કે હિન્દુ ધર્મની અંદર તહેવારો બહુ મનાવવામાં આવે છે, એમાંય પવિત્ર તહેવાર એટલે ભાઈ બહેનનો તહેવાર. એટલે સિકંદરની પત્નીએ પોરોશના હાથ ઉપર એક રાખડી બાંધીને કીધું કે બીજું તો કંઈ નહીં, પણ તારા બેનનું જે સુહાગ છે, તારા બેનનો જે પતિ એટલે સિકંદર છે, સિકંદરને મારતો નહીં. અને એ વખતે પોરોશ કહે છે હું નહીં મારું. પોરોશ હાથમાં તલવાર લઈને સિકંદરની સાથે યુદ્ધ કરે અને એ વખતે સિકંદરનું મૃત્યુ થવા આવે એ વખતે એને પોરોશ એને છોડી દેશે, મારી બહેનનો પતિ છે, હું છોડી દઉં છું, છોડી દેશે. અને ફરીવાર સિકંદરની સાથે યુદ્ધ કરે અને એ વખતે સિકંદર યુદ્ધમાં જીતવા આવે અને એ વખતે બંદી બનાવીને એને છોડી દેશે. કારણ કે બે જાણતા હતા, એકે પોતાની બહેનનું વચન માન્યું અને એકે પોતાની પત્નીનું વચન માન્યું. એટલે ભાઈ બહેનનો પ્રેમ બહુ અલૌકિક છે. રક્ષાબંધનનો તહેવાર થોડાક દિવસોમાં આવવાનો છે, આ બધાએ પણ એ તહેવારને ખૂબ ભાવથી મનાવજો. રક્ષાબંધનના દિવસે ખાસ મુકુટોત્સવ પૂનમ પણ હોય છે, એ દિવસે થાય એટલું દાન પણ કરજો. આપણા મંદિરોમાં કોઈ જગ્યાએ ગાયો હોય તો ગાયોને ઘાસ ખવડાવજો, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણની પાસે જઈ રક્ષાબંધન કરાવજો. જે કોઈની પાસે કદાચ કોઈને બેન ના હોય અને કોઈને ભાઈ ના હોય તો ભગવાનને પોતાના ભાઈ બહેન માની અને ભગવાનને રાખડી આપજો અને ભગવાન પાસેથી પ્રસાદીની રાખડી લેજો. કદાચ કોઈને ભાઈ ન હોય તો કોઈ બેનને એમ થાય કે મારે ભાઈ નથી તો બહુ ચિંતા નહીં કરવાની, મંદિરોમાં જવાનું, મંદિરમાં જઈને આપણે જેમ આપણા ભાઈને રાખડી બાંધીએ એમ રાખડી ભગવાનને બાંધી દેવાની. અને કદાચ કોઈને બેન ના હોય તો ભગવાનની જે પ્રસાદીની રાખડી હોય એ રાખડીને લઈ અને પોતે બાંધી લેવાની. એ જ આપણા ભગવાન છે, એ જ આપણી બહેન છે એમ માનવાનું. આ જેડેશ ટીવીના માધ્યમથી રક્ષાબંધનનો સુંદર મજાનો પરમ પવિત્ર તહેવાર એની આપણે બધાએ માહિતી લીધી. વિશેષ ઘણા બધા તહેવારો આવશે એની પણ આપણે માહિતી મેળવતા રહીશું. જેડેશ ટીવી દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરેલું છે. જય સ્વામી નારાયણ.